છેલ્લા 24 કલાકથી અવિરત વરસી રહેલા વરસાદને લઈ બારડોલીમાં પાણી ભરાવાની ઘટના. બારડોલી ધામડોદ રોડ ઉપર આવેલ શિવશક્તિ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા. ઘરમાં પાણી ઘૂસવાના કારણે રહીશોએ ભારે મુશ્કેલી વેઠવાનો આવ્યો વારો. આખી રાત પાણીમાં વિતાવતા બાળકોને વૃદ્ધો થયા બેહાલ. પહેલી સવારથી જ લોકોએ ઘરમાંથી પાણી કાઢવાનું શરૂ કર્યું. છેલ્લા 4 વર્ષથી ભરાતા પાણીને લઈ તાત્કાલિક આ સમસ્યાનો અંત લાવવા રહીશોની માંગ. બારડોલી નગરપાલિકાએ કરેલા પુરાણને લઈ આ સમસ્યા સર્જાવાની રહીશોએ કરી વાત. હું યોગેશભાઈ દામુભાઈ પાટીલ, શિવશક્તિ સોસાયટીના પ્રમુખ. અમારા સોસાયટીમાં ઘણા ટાઈમથી પાણીની સમસ્યા છે. અમે 2000 ની સાલથી રહીએ છીએ, પણ આ સોસાયટીમાં ઘણા 3 વર્ષથી નગરપાલિકા આગળ પુરાણ કરવાના કારણે અહીંયા પાણીની ઘણી સમસ્યાઓ છે. લોકોના ઘરોમાં બી પાણી ઘૂસી જાય છે. આનો જલ્દીથી જલ્દી નિકાલ લાવવો જોઈએ, નહીં તો અમે મોટું આંદોલન કરીશું.